જુનાગઢ કેશોદ ગીર પંથક જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ, ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. વરસાદને લઈને 5 કરતા વધુ ગામોમાં પાણી ફરી વળ્યા છે. અન્ય ગામડાઓમાં પણ પાણી ફરી વળ્યા. બામડાસા અને બાલા ગામ ઘેડ ગામે પાણી ફરી વળ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. બીજી તરફ કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. તોઝત નદી બે કાંઠે વહેતી થઈ છે. અન્ય ગામડાઓમાં પણ પાણી ફરી વળ્યા છે. બામણાસા અને બાલાગામ ઘેડ ગામે પણ પાણી ફરી વળ્યા છે. તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી. જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી. તો ઓઝત નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અન્ય ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. રસ્તા પર જાણી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢ પંથકમાં ધોધમાર વરસાદ હોવાને કારણે જે ઘેડ પંથક છે તે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલા તો આપણે દ્રશ્યમાં બતાવીશ કે આપ જોઈ શકો છો જે તમામ જે દ્રશ્યો છે જે જૂનાગઢ અને માણાવદર સહિત વિસાવદરમાં જે ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી જે ઘેડ પંથક છે જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આપ જોઈ શકો છો જે આ જે તમામ જે દ્રશ્યો આપણે જે સ્ક્રીન પર જે દેખાઈ રહ્યા છે, કોઈ નદી નાળા કે તળાવોના નથી. આ તમામ જે દ્રશ્યો છે જે ઘેડ પંથકના જે ખેતરોના દ્રશ્યો છે. આ તમામ જે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જે ખેતરો જે પાણીમાં જે ગરકાવ થયા છે, ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જે ઘેડ પંથકમાં જે જળબંબાકાર જેવી સ્થિતિ જે સર્જાય છે, જે ઘેડ પંથક છે તેના 5 થી વધુ જે ગામો છે એ સંપર્ક વિહોણા થયા હોય તેવા પણ ક્યાંક ને ક્યાંક જે સમાચાર મળી રહ્યા છે. અને વધુમાં જો આપણે વાત કરું તો જે તમામ જે ખેડૂતોએ જે એની જે વાવણી લાયક જે બધું વાવી દીધું હોય અને ઉપરવાસમાં વધુ વરસાદને કારણે તમામ જે ખેતરો છે એ જે પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને જે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. રતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, પંચાળા.